બાપુ આ બધા ઘણા ભક્તિશાળી છે, ઈકો બાપુ ઉતલો મોટા ઓય બાપુ. આમાં જેને તાલી પાડતા ભગવાનના નામ માથે નહીં આવડતી આજ શીખી જાય. વચ્ચે એક વાત કરી દઉં, હું તો બી ગયો, મેં કીધું કાંઈ પકડવા આવ્યા છું. એક એક મિનિટ તમને મસ્ત વાત કરું, ચાલ ચાલ લખ્યું તમે રહેવા દો. એક ભાઈ નું મૃત્યુ થયું, ભાઈ આ વાત કરું, નામ લેવડાવું છું કેમ એનું કારણ તમને કહું. હવે મૃત્યુ થયું એટલે જમરાજાના દ્વારે જેનું ભા, સાંભળો 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 મારા વાલા યાર, મુંજા પિયર સુણો યાર, કચ્છી માડું હે, આ હું નિયાણો અહીંયા કચ્છ જો યાર. તે વાહ વાહ પાકું પાકું આ તો રહી જા, થારું તમે યાદ કરાય યાર. એક માણસ મૃત્યુ પામીને યમરાજના દ્વારે ગયો એટલે બધો એનો હિસાબ જોયો અને કે આને સ્વર્ગ તે એની ભેગો હતો કે યમરાજને કે તમારી કંઈક ભૂલ થતી લાગે. શું લાગ્યા? ઓહો ઈ કે આને સ્વર્ગ ન હોય બાપુ, કે તમે જુઓ ચોપડામાં બરોબર, આને એકેય જિંદગીમાં કંઈ સારું કામ નથી કર્યું. એની વાત નથી એ તો ભાઈ, ઓલા બે ગુજરી ગયાની વાત કરું યાર, તમે આમ કા કરો યાર. બાપો બાપો યાર, ઈ કે આણે એકે માયતર કામ હારું નથી કર્યું. વાત પૂરી નથી થવા દેતા મારા દીકરા. હવે ચીઠી નો દેવા તો મારી વાત અધૂરી રહી જાય યાર, 1 કરોડ રૂપિયાની વાત છે યાર. ઈ કે આણે એકે કામ હારું નથી કર્યું, એને નર્ક નર્કમાં મોકલવું જોઈએ, એની જગ્યાએ તમે સ્વર્ગમાં મોકલ્યો, એનું એક કારણ આપો. યમરાજ કે આ છે ને બસના ડ્રાઈવર હતા, એ ખબર છે? તકે આ હા, અમે ભેગી નોકરી કરેલી, કે એક વાર નામ નથી લીધું. તકે ગાડી એવી આંકતા, એવા કાવા મારતા કે દરેક ટ્રાયમાં દરેક બસના રૂટમાં 60 પેસેન્જર હે રામ હે કૃષ્ણ. નામ લેતો નતો પણ લેવડાવતો હતો યાર, આખી જિંદગી રામ રામ કરાવડાવ્યું. ઓલા ભલે બીકમાં લેતા, હું તો તમને પ્રેમથી લેવડાવું છું યાર. અને અને મારે સ્વર્ગમાં નથી જવું, આ જ મારું સ્વર્ગ છે યાર. હા અહીંયા કોણે જોયું છે સાહેબ? કોઈ જોઈને પાછો આવ્યો છે કે અહીંયા સ્વર્ગમાં આવું છે? આ સ્વર્ગ યાર, આવા સંતોના સાનિધ્યમાં આવા કેટલાય કેટલા પરમાત્મા રાજી કરું છું દરરોજ બાપુના આશીર્વાદથી. કારણ કે આત્મામાં પરમાત્મા છે, દરેક આમાં કેટલાય પરમાત્મા બેઠા, શેતાન હોય પણ એ મગજમાં, આત્મામાં તો ભગવાન જ હોય મારા બાપ. એટલે આ મારું સ્વર્ગ છે ઉસ્તાદ. ખૂબ સુંદર મજાનું લખીને આપ્યું છે. ક્યાં હતા આપણે? એ તો 2 વાર ગાયું, હવે 3 વાર ગાવ. તમે દાદા જુલમ કરો છો. ખૂબ સુંદર મજાની યાદી કરી દેવું, જેના સાનિધ્યમાં બેઠા છે એના માટે તાલી વગાડો 2 વાર તાલમાં હો. એટલે વાત એ હતી કે અમને તાલી પાડતા કરી દઉં ભગવાનના નામમાંથી. બનાવ્યું સાહેબ વાંચું ને. હે વંથણનો નાથ મારો સદગુરુદેવ છે, એને મને માયા લગાડી. ફરમાઈશ આવતા વર્ષે આપણે પૂરી કરશું ભાઈ. બાપુ આવતા વર્ષે બોલાવજો મન પાછો. અરે બાબાનો લાલ, અરે બાબાનો લાલ મારો સદગુરુ દેવ છે, એને મને માયા લગાડી.
छ ए वीरपुर नाथ मारो जोगी जान राम छे एने मने माया लगाड़ी જોગી જલિયાણ છે એને મને માયો લગાડી રે અને મેં દીધેલ વચન તમને પહેલા દીધા હતા ને જે જે કે આટલું આટલું ગાઈશ એમાં બે રચના બાકી રહેશે એ બે રચના ગાઈને આપણે કાર્યક્રમમાં વિરામ આપશું પણ કનૈયો મેં કીધું એમ આખા મલકમાં ગવાણો છે મારું વતન એટલે ચરોતર રહું છું રાજકોટ 14 વર્ષથી પણ મારું વતન તાલુકો બોરસદ જિલ્લો આણંદ મુકામ પોસ્ટ વાલવોડ ચરોતર નો શું યાર અને એ ચરોતર માં કને ઉસ્તાદ બેઠો ડાકોર માં હા એનું નામ ફરી જાય હે અલ્યા ડાકોર ના ઠાકો તારા બંધ દરવાજા ખોલ 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 દરવાજા હે તું તો રાધિકા હે તું તો રાધિકા તું તો રાધિકા નો ચિત છો તારા બંધ દરવાજા હો
કનૈયો, દ્વારિકામાં દ્વારિકાનો નાથ કે, ડાકોરમાં ડાકોરનો ઠાકોર કે, અહીંયા ઉત્તર ગુજરાતમાં જાય અમદાવાદથી આમ આપણે આને પાણી કહી બધી ખબર છે. લ્યો મારે શું કરવું આમાં? આપણે આને પાંચ કહી, અહીંયા દ્વારકામાં બેઠો એને આપણે કાનુડો કહી, અહીંયા શું કે? હે કોનુડો જીલવા હેડ્યો રે ગોકુલુ ચેડે પડી રે, હે કોનો મારો જીલવા હેડ્યો રે ગોકુલુ ચેડે પડી રે, ગમર ઘાઘરા વાળી રે કોનાની વહુ રૂપાળી રે, એ કોણ મારો જીલવા હેડો રે ગોપીઓ ચેડે પડી રે.